હેલો મિત્રો આજે આપણે બંધારણના એક અગત્યના ટોપિક સાથે મળ્યા છીએ તેનું નામ છે સામાન્ય બહુમતી અને વિશિષ્ટ બહુમતી તો આ સામાન્ય બહુમતી કોને કહેવાય અને વિશિષ્ટ બહુમતી કોને કહેવાય તે આજે આપણે સમજીશું તે પહેલા હું તમને જણાવી દઉં કે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ સામાન્ય બહુમતી સામાન્ય બહુમતી ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ જાય છે કે બંધારણની અંદર આ બહુમતીઓ આવડતી જ નથી તો એના માટેની સિમ્પલ વસ્તુ સિમ્પલ ટ્રિક છે સમજી લો તમે સામાન્ય બહુમતી એટલે શું કે કોઈ પણ વ્યક્તિને બીજા વ્યક્તિ કરતાં એક વોટ વધારે મળે અથવા તો એક કરતાં વધારે વોટ મળે તો એ સામાન્ય બહુમતી કહેવાય સમજી લો કે એક ગામ છે આ ગામની અંદર કેટલા વ્યક્તિઓ છે આ ગામની અંદર સો વ્યક્તિઓ છે સરપંચની ચૂંટણી લડાઈ છે આ ચૂંટણીની અંદર બે વ્યક્તિઓ ઊભા છે એ વ્યક્તિ આ વ્યક્તિનું નામ છે એ

કોણ જીત્યું કહેવાય તો આ વ્યક્તિ કરતા ઓબ્વિયસલી સામેવાળા વ્યક્તિ જે બી છે એને એક વોટ વધારે મળે છે એટલે ઓગણપચાસ પછી પચાસ અને એકાવન બે વોટ વધારે મળે છે એટલે બી વ્યક્તિ શું થઈ જશે કહેવાશે ઓકે તો આ થઈ સામાન્ય બહુમતી એવું જરૂરી નથી કે એક જ વોટ વધારે મળે પેલા કરતા વધારે મળે એક વ્યક્તિ કરતા બીજા વ્યક્તિને એટલે આને સામાન્ય બહુમતી કહેવામાં આવે છે પર બંધારણની અંદર આપણે વાત કરીએ તો આ રીતનું જ છે પણ આપણે થોડા ગભરાઈ જઈએ છીએ અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી લોકસભા છે કે પાંચસો સીટો હોય છે હવે સામાન્ય બહુભૂતિ નો નિયમ શું છે હાજર રહીને મત આપનારા શું છે હાજર રહીને મત આપનારા એટલે વ્યક્તિ ઓબ્વિયસલી આ મેં જેમને ઉદાહરણ આપ્યું એમાં ચલો સમજી લો કે દોઢસો જણા ગામમાં રહેતા હોત પરંતુ મત આપનારામાંથી જ ખબર પડે ને કે મત આપે સો જણે તો એના આધારે જ ખબર પાડવાની છે કે સો મતમાંથી જ ગણતરી થવાની છે ને સો મત જ બતાવવાનું છે કે કોણ જીતશે અને કોણ હારશે હારશે તો એ વખત એ વસ્તુ અહીંયાં પણ થવાની છે કે હાજર રહીને મત આપનારા તો ચાલો પાંચસો પિસ્તાલીસ લોકસભાની સીટો છે એમાં મત આપવાના સમયે હાજર સભ્યો કેટલા છે સમજી લો કે આજે કોઈક મતદાન થવાનું છે લોકસભામાં એ વખતે પાંચસો સભ્યો હાજર હતા ઓકે પાંચસો સભ્યો હાજર હતા પણ એ માંથી સો વ્યક્તિઓ એવું વિચારે છે કે અમારે મત આપવો નથી ચારસો જ લોકો એવું વિચારે છે કે મારે મત આપવો છે મતલબ કે સો વ્યક્તિઓ આપતા નથી તો એમાં પાર્ટિસિપેશન કેટલા કરે છે તો કે ચારસો વ્યક્તિઓ મત આપશે તમે ચારસો ડિસ ચારસો ચારસો વ્યક્તિઓને મત જ ડિસાઇડ કરશે નક્કી કરશે કે આ બિલ પાસ થશે કે નહીં પાસ થાય ઓકે તો ચારસો વ્યક્તિઓ સમજી લો કે મત આપે છે ચારસો વ્યક્તિઓ મત આપે છે તો સમજી લો કે બસો જણે તરફેણમાં મત આપે એટલે કે

બિલ પાસ થશે કે નહીં થાય તો પાસ થઈ જશે કેમ કે શું હોય છે તો વિશિષ્ટ બહુમતીમાં હાજર રહીને મત આપનારા બે ત્યાં સભ્યોની બહુમતી વત્તા ગૃહના કુલ સભ્યોની બહુમતી હવે શું છે તો કે ગૃહના કુલ સભ્યો કેટલા છે તો કે ગૃહના કુલ સભ્ય પાંચસો પિસ્તાલીસ છે હવે શું થાય કે ભલે હાજર રહ્યા કે નથી રહ્યા પણ ટોટલ ગૃહના સભ્યો તો પાંચસો પિસ્તાલીસ છે જ ને આ પાંચસો પિસ્તાલીસનું દરેકનું મત લેવામાં આવશે ભાઈ તમારે શું કહેવું છે આમાં તો પાંચસો ના તમે હાફ કરશો એટલે હાફ કરશો એટલે તમને આઈડિયા આવી જશે અને એમાં જો એક મત વધારે મળશે એટલે કેટલા થઈ જશે બસોને તોત્તેર થઈ જશે ઓકે તો બસો તોત્તેર મતે શું થઈ જશે આ બિલ પાસ થઈ જશે એટલે કે બસો તોત્તેર મતે શું કહેવાશે હાજર ગૃહના કુલ સભ્યની બહુમતી કહેવાશે ઓકે એટલે અડધા એટલે થશે અને એ જે બે થાય એમાં ઉમેરાય એટલે એટલે થઈ જશે એ જો એ જે બાજુ વધારે થશે એ બાજુ થશે સમજી લો કે જુઓ હજી ખબર ના પડી હોય તો સમજો પાંચસો પિસ્તાલીસ માંથી પહેલા આપણે શું કરીશું પાંચસો ચુમ્માલીસ લઈ લઈએ ઓકે આ પાંચસો ચુમ્માલીસ ના અડધા કરીએ એટલે પાંચસો ચુમ્માલીસ ના અડધા કરીશું એટલે કેટલા થશે પાંચસો ચુમ્માલીસ ના અડધા કરીશું એટલે કેટલા થશે બસો ને થશે કેટલા થશે ઓકે એટલે સમજી લો બસો હા કીધી અને બસો બોતેર ના કીધી એટલે બસો બોતેર વત્તા બસો બોતેર તો પાંચસો ચુમ્માલીસ થશે હવે સંખ્યા તો કેટલી હતી પાંચસો પિસ્તાલીસ તો એક મત જે બાજુ પડશે એ બાજુ હા કે નામાં જવાબ મળશે આપણને ધારો કે તરફેણમાં પડે બિલ પાસ કરવાની તો અહીંયા બસો તોતેર થઈ જશે એટલે કે હા ચલો આ બહુમતી થઈ ગઈ ઓકે તો ગૃહના કુલ સભ્યો સભ્યોની બહુમતી હાજર રહીને મત આપનારા સભ્યો કેટલા છે ચારસો ચારસો વ્યક્તિઓ વિચારે છે કે હાજર રહ્યા છે ને બધા એમ કે છે કે અમારે મત આપવો છે તો ચારસો ચારસો લોકો મત આપે છે એ ચારસો સભ્યોના બે તથ્યાઉ કરશો તમને મળશે બસો સડસઠ ઓકે હવે શું થશે કે બંને સેટિસ્ફાઇડ થવી જોઈએ ઓકે બંને બહુમતી સેટિસ્ફાઈડ થવી જોઈએ તો પેલામાં કેટલી થઈ હતી કુલ સભ્ય વાળામાં કુલ સભ્યની બહુમતી બસો તોતેર ઓકે અને આમાં કેટલી થઈ બસો સડસઠ ઓકે તો બંને વસ્તુ સેટિસ્ફાઇડ થવી જોઈએ એટલે કે જો તમને બસો તોતેર અથવા તો બસો તોતેર કરતા વધારે મત મળે ઓકે તો જ આ બહુમતી તો જ આ બિલ પસાર થાય એટલે કે જુઓ બસો તોતેર મત મળ્યા તો આ તો થઈ ગઈ સેટિસ્ફાઇડ ગૃહના કુલ આ આ થશે થશે બહુમતી બહુમતી નહીં નહીં એટલે બિલ પાસ થશે નહીં સમજી લો કે બસો પંચોતેર મળ્યા અથવા તો બસો ને એસી મળ્યા બસો એસીમાં તો બસો તોતેર પણ આવી જશે અને બસો સડસઠ પણ આવી જશે એટલે ઓલરેડી આ બિલ જે પાસ કરવા મૂક્યું હતું એ પાસ થઈ જશે એટલે કહેવાશે શું કે અહીંયા વિશિષ્ટ બહુમતી કેટલી થઈ જશે બસો તોતેર જો બસો તોતેર મળી જશે તો આ પણ પાસ થઈ જશે અને આ પણ પાસ થઈ જશે એનથી વધારે મળશે તો પાસ થવાની જ છે તો આને કહેવાય છે વિશિષ્ટ બહુમતી અહીંયા શું ધ્યાન રાખવાનું છે હાજર રહીને મત આપનારા સભ્યોના બે તથ્યાંશ ઓકે વત્તા આ પણ લેવાનું ઓકે ગૃહના કુલ સભ્યની બહુમતી પણ લેવાની ભલે હાજર ના હોય પણ એમની મત તો લઈ જ લેવાનું ઓકે કે આ તમે રેડી છો કે નહીં તો તમને આ બંને વસ્તુ ખબર પડી હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો થેન્ક યુ મિત્રો ફરી વાર આપણે મળીશું એક અગત્યના ટોપિક સાથે